प्रसाद जरूर जाए अंदर प्रवेश प्रसाद तो कार्य अवश्य करे पर जे महिमा थी जमाय ने मन में परम शांति नो एहसास था शांति नो एहसास अनुभव एम ने एम न था महिमा समझी ने जमी दिव्य शाकोत्सव महाराजे करेलो
ये साकोत्सव भक्तों ने कोई तिथि फिक्स नटी के आदि से कराइयो भक्तों ना अंतर में उत्साह प्रकट था है मौज आवे करो साकोत्सव हो गामो गाम साकोत्सव थाय जेते प्रकारे भगवानो भगत या अभिन भगत होय ए आ उत्सव नी अंदर जोड़ाय अने भगवान आज आवा मोटा मोटा संत हो तमे खाधो कोई मांस ने वगार करियो अने तमे साक खाओ ए घरना माणा दरोज वगार करता ने तो मरी जाय पर अहीं जे आ संतो भेड़ा थईने वगार करता होय एना हाथे मसाला नाखे भगवान नु सानिध्य होय ने एनो जे प्रसाद तैयार थयो ने भाग्यशाली भक्तो तमे छो के आ प्रसाद तमने खावा मळे બીજા કોઈને દુનિયામાં નથી મળતો આવો પ્રસાદી ભાવના કરીએ તો પ્રગટ ભગવાન ભક્તો અહીંયા કાણે આવીને વઘાર રહી જાય એ જ લોયાનો ઉત્સવ અહીંયા કાણે માણી અને આવી જો સદભાવના અંતરમાંથી પ્રગટે ને એ વખતે મહારાજે કરેલ લોયાનો સાતોત્સવ ઝાંખી થાય ભક્તો કથા અદ્ભુત છે શ્યામ અને ઘનશ્યામ એની સાથો સાથ આ બ્રહ્માંડની અંદર સૂર્ય ઉગે એટલે સવાર બપોર અને સાંજ એ જ રીતે ભક્તજનો આ જીવનની ત્રણ અવસ્થા બાલ્ય અવસ્થા યુવા અવસ્થા અને વૃદ્ધ અવસ્થા એ જ રીતે ત્રણ ગુણ સત્વ ગુણ રજો ગુણ અને તમો ગુણ અને જે દેશની અંદર રહી છે એ ભક્તજનો દેશનો તિરંગો પણ ત્રણ રંગ કેસરી સફેદ અને લીલો એ જ રીતે આપણો આજનો દિવસ પણ ત્રણ ઉત્સવો આજ રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરી અત્યારે સાકોત્સવ અને બપોર પછી સહજાનંદ નૌકા ઉત્સવ માણવાનો ત્યારે ભક્તજનો આવા ઉત્સવોની અંદર જે ભક્તજનોએ યોગદાન આપ્યું છે અને પોતાના જીવનની લક્ષ્મીને જ્યારે સાર્થક કરી છે ત્યારે આનંદ થાય કે આ ભારત દેશની અંદર જ્યાં આપણે જે તિરંગાની નીચે આપણા જીવનો સુખપૂર્ણ વ્યતીત કરી રહ્યા છીએ એ રાષ્ટ્રભક્તિથી આજ આપણું હૃદય છલકાઈ રહ્યું છે તમામ ભક્તજનો પોતપોતાના ગામની અંદર રાષ્ટ્રધ્વજને સલામી આપી અને આજ જ્યારે અહીંયા એકત્રિત થયા છીએ આજ ભગવાનની ભક્તિના રંગે જ્યારે હૃદયો રંગવાના છે ત્યારે ભક્તજનો અહીંયા એવા ધનવીર દાતાશ્રીઓએ જ્યારે પોતાની સદલક્ષ્મીનો સદવય કર્યો છે ત્યારે